નમસ્તે દોસ્તો રાજુ રાજ મહેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે બાલ આજે આપણે ધોરણ ત્રણ ગુજરાતી કલશોર પાઠ્યપુસ્તકમાંથી પાઠ નંબર આઠની ચર્ચા કરવાના છીએ પાઠ નંબર આઠનું નામ છે કીડી હતી કે હાથી હશે બાલમિત્રો આ પાઠનો મેં ભાગ નંબર એકનો વિડીયો બનાવીને અપલોડ કરી દીધો છે એ ન જોયો હોય તો તમે જોઈ લેજો એ જોયા બાદ તમે આ ભાગ બેનો વિડીયો તમે ધ્યાનથી જોશો તો આપને પૂરેપૂરો ખ્યાલ આવી જશે હવે બાલમિત્રો આ ભાગ બેમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો બાલમિત્રો તમે પાઠ્યપુસ્તક સાથે રાખીને બેસજો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવશે બરાબર તો આપણે બાલમિત્રો એક સરસ મજાનું ગીત એનું આપણે પઠન કરીએ છીએ એક દિવસ પીછી લઈ રામુ કંઈક ચિતરવા બેઠો સરસ મજાનો રંગ ભરીને કરે લસરકો હેઠો ઘડીક વાર એ રંગ જુએ ને ઘડીક જુવે આકાશ પડમાં પીછી બોડીને એ કાંઈક ચિતરતો ખાસ ચિત્ર રૂડું ત્યાં એણે કીધું આભ સાંજનું દોરી દીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું ને એવામાં રાત પડી ગઈ રંગ ગયા ક્યાં ઊડી એ લઈ રંગ શામને અબ દીધું ઢભૂરી ત્યાં તો દીઠો ચાંદલિયો ને દીઠા ટમટમ તારા રામુ એ પાછા પીછીથી ચિતર્યા રે ચમકારા ત્યાં પડી ગઈ સવાર અબનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા તેજ ગયું પથરાઈ રામુ મુજાતો બેઠો કે કેમ કરી ચિતરવું સાંજ ઉપર તો રાત કરી હવે અજવાળું ક્યાં ભરવું બાળમિત્રો સરસ મજાની આપણે કવિતાનું પઠન કર્યું આ કવિતાના સર્જક હતા કીર્તિદાન બ્રહ્મભટ હવે બાળમિત્રો જોઈએ કે અહીંયા જે અક્ષર ઉપર બિંદી છે તેવા તે અક્ષર આવે ત્યાં નાક દબાવીને તે શબ્દ બોલો બાલમિત્રો બિંદીને ગુજરાતીમાં અનુસ્વાર કહેવામાં આવે છે તેને આપણે નાસિક્ય વ્યંજન કહીએ છીએ તમે નાક દબાવીને આ બોલવા જશો તો તમારાથી સ્પષ્ટ બોલાશે નહીં બરાબર જેમ કે રંગ તો હું બોલું છું હા બાલમિત્રો નાક દબાવીને ધ્યાન આપજો રંગ જોયું તમારાથી બોલી નહીં શકાય સ્પષ્ટ અવાજ નહીં આવે બરાબર એટલે બાલમિત્રો એને આપણે અનુસ્વાર કહીએ છીએ અને ગુજરાતીમાં એને નાશિક્ય વ્યંજન કહી શકાય બરાબર તો અહીંયા પીછી રંગ સાંજ સંકોરી ક્યાં ચાંદલિયો ત્યાં અને પંખી બાલમિત્રો આ શબ્દો તમે નાક દબાઈને બોલજો તમને મજા આવશે હવે બાલમિત્રો આપણે વાતચીતના પ્રશ્નોના જવાબની પણ ચર્ચા કરી લઈએ તો પ્રથમ પ્રશ્ન છે આ ગીતમાં તમને કયો શબ્દ બોલવાની મજા પડી અને શા માટે તો બાલમિત્રો આ ગીતમાં મને પીછી શબ્દ બોલવાની મજા પડી કારણ કે પી અક્ષર એક લયથી બોલાય છે અને ગીતમાં વધારે વખત આવે છે માટે તમને કઈ પંક્તિ વધુ ગમી શા માટે તો બાલમિત્રો આમાં દરેક બાલમિત્રને અલગ અલગ પંક્તિ ગમે છે બરાબર એટલે તમારે તમને જે પંક્તિ ગમતી હોય એ તમારે અહીંયા લખવાની છે નંબર ત્રણ રામુ શું દોરવા માગતો હતો તો જવાબ છે રામુ અભનું ચિત્ર દોરવા માગતો હતો નંબર ચાર રામુએ રાતના આકાશમાં શું શું જોયું તો જવાબ છે રામુએ રાતના આકાશમાં ચાંદલ્યો અને ટમટમતા તારા જોયા નંબર પાંચ રામુએ પીછીથી કઈ કઈ કરામત કરી તો એનો જવાબ છે પીછીથી સાંજનું આભ ચાંદલિયો ટમટમતા તારાનું ચિત્ર દોર્યું નંબર છ રામુ શા માટે મૂઝાવા લાગ્યો તેનો જવાબ છે રામુએ સાંજનું દ્રશ્ય ઉપર રાતનું દ્રશ્ય ચિતર્યું હતું સવારે અજવાડું થતાં હવે એ અજવાડાનું ચિત્રમાં કેવી રીતે ભરવું એ બાબતે એ મૂઝાવા લાગ્યો નંબર સાત આભનું ચિત્ર બદલાતા આકાશમાં શું શું થવા લાગ્યું તો એનો જવાબ છે આકાશનો રંગ પણ બદલાવા લાગ્યો રાત્રે આકાશ શામ રંગનું થઈ ગયું અને સવાર થતાં અજવાળું થતાં રંગ બદલાઈ ગયો હવે આઠમા પ્રશ્નમાં બાલ આકાશ કેવું હોય છે તેનું તમારે વર્ણન કરવાનું છે બરાબર તમે આ બધું અનુભવ્યું છે વરસાદ પડે ત્યારે આકાશ કેવું હોય ઉનાળાની બપોરે રાત્રે અને સવારે બરાબર તો એ તમે જે અનુભવ્યું હોય એનો જવાબ અહીંયા લખવાનો છે તો વરસાદ પડવાનો હોય ત્યારે ઘનઘોર વાદળા છવાઈ જાય છે આકાશમાં ઉનાળાની બપોરે આકાશમાં સૂર્યનો પ્રખર તડકો હોય છે રાત્રે આકાશમાં અંધારી રાત્રે આકાશ રંગનું લાગે છે અને સવારે આકાશ સોનેરી રંગે રંગાયું હોય છે પ્રશ્ન નંબર નવ તમને કયા સમયનું આકાશ જોવું ગમે શા માટે તો જવાબ છે મને વહેલી સવારનું અને સાંજનું આકાશ જોવું ગમે આ સમયે ધરતી સોનલ વર્ણી થઈ હોય તેવું લાગે છે નંબર દસ તમને કયા પંખીનો અવાજ ખૂબ ગમે છે તે વાત કરો તો બાળમિત્રો સ્વાભાવિક છે ને આપણને કોયલનો અવાજ તો ખૂબ જ ગમે મને તો કોયલનો અવાજ ખૂબ ગમે છે તમને જે પંખીનો અવાજ ગમતો હોય એ તમે અહીંયા લખજો અને એ મુજબ અવાજ કાઢજો મને તો કોયલનો અવાજ ગમે છે એટલે હું તો કુ કૂ એવો અવાજ કરું છું બરાબર તમે તમારી રીતે અવાજ કરજો બાળમિત્રો મજા આવીને હા હવે બાળમિત્રો આપણે ત્રણ ત્રણના જૂથમાં કામ કરવાનું છે ખોટી રીતે જે અક્ષરો છે એને સુધારીને ગોઠવીને વાક્યમાં ફરીથી લખવાના છે અહીંયા તમે જોઈ શકો છો શિક્ષકે વિદ્યાર્થીને પ્ર પૂછ્યો બરાબર તો આમાં જે શબ્દ જે છે ખોટી રીતે લખાયેલો છે એને સુધારીએ તો આ રીતે લખાય શિક્ષકે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો બરાબર આ રીતે તમારે સાચું લખવાનું છે હવે આપણે નંબર બે જોઈએ જયેશ રવિવારે છથી આવ્યો તો આ રીતે લખાય જયેશ રવિવારે કચ્છથી આવ્યો નંબર બે છસ્વ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ તો એ ખોટું છે બરાબર સ્વચ્છ હવા માટે વધુ વૃક્ષો વાવવા જોઈએ નંબર ચાર દર્દીઓએ ડૉક્ટરમાં શ્વાસવીસ રાખવો જોઈએ તો અહીંયા શ્વાસવીસ શબ્દ ખોટો છે બરાબર તો આ રીતે લખાય દર્દીઓએ ડૉક્ટરમાં વિશ્વાસ રાખવો જોઈએ નંબર પાંચ રાજા સ્વ પર બેઠા હતા તો અહીંયા ખોટું છે રાજા અશ્વ પર બેઠા હતા આ રીતે લખાય નંબર છ અનિલને ફૂટબોલ રમવાની છાઈ થઈ તો અહીંયા છાઈ ન આવે બરાબર આ રીતે લખાય અનિલને ફૂટબોલ રમવાની ઈચ્છા થઈ સ્વિ ખૂબ સુંદર છે તો ખોટું છે વિશ્વ ખૂબ સુંદર છે આ રીતે લખી શકાય સ્વર બધે જ છે તો અહીંયા સ્વર ન આવે બરાબર ઈશ્વર બધે જ છે એ રીતે લખી શકાય શેરેનાને તસ્વે રંગના કપડાં ગમે તો અહીંયા ખોટું છે બરાબર આ રીતે લખી શકાય શેરેનાને શ્વેત રંગના કપડાં ગમે છે બરાબર બાળમિત્રો હવે આપણે આગળની પ્રવૃત્તિ તરફ આગળ વધીએ ચાર કે પાંચના જૂથમાં તમારે બાળમિત્રો કામ કરવાનું છે બરાબર અને વિચારવાનું છે અને શિક્ષકે જે પ્રશ્ન પૂછ્યા છે એના તમારે જવાબ આપવાના છે જોઈએ આપણે તો ચાલો વિચારીએ અને મજા કરીએ તમે ચિત્ર બાળ મિત્રો ધ્યાનથી જોઈ લેજો હા આ ચિત્રમાં શું જુદું લાગે છે ફૂલ ઉડવા લાગે તો શું થાય અને પતંગિયાને પાંખો ના હોય તો બરાબર ને તો બાળ મિત્રો તમે જ્યાંથી ચિત્ર જોયું ને બરાબર તો બાળ મિત્રો અને તમારે તમારી જાતે કલ્પના કરી અને તમારે તમારી જાતે એના જવાબો લખવાના છે વિચારવાનું છે બરાબર હવે આપણે આગળ જઈએ નંબર બે હવે પોપટનું ચિત્ર છે બરાબર હવે આ ચિત્રમાં શું ખૂટતું અથવા તો જુદું લાગે છે તો તમે વિચારો હા તમે ધ્યાનથી ચિત્ર જોજો બાલમિત્રો બરાબર આનો જવાબ તમારે જાતે આપવાનો છે નંબર બે પોપટને ચાંચ ન હોય તો સી મુશ્કેલી પડે એ પ્રશ્ન નંબર ત્રણ તમને કયું પક્ષી ખૂબ ગમે છે શા માટે બરાબર તો તમે ચિત્ર જોયું ને બાલમિત્રો આના જવાબ પણ તમે તમારી જાતે આપજો હવે બાલમિત્રો આ ત્રીજા નંબરનું ચિત્ર છે એ પણ સરસ મજાનું ચિત્ર છે હા ધ્યાનથી જોજો આ ચિત્રમાં તમને શું અલગ લાગે છે પછી દડો કેવી રીતે ઝાડ પર આવ્યો હશે ત્રણ વૃક્ષને ડાળ્યો ન હોય તો અને ચાર તમને કેવું ઝાડ ગમે શા માટે અને પાંચ તમારા પ્રિય વૃક્ષનું નામ કહો બાળમિત્રો આ પ્રશ્નોના જવાબ પણ તમારે જાતે વિચારીને જ આપવાના છે બરાબર હવે બાળ આપણે આગળની પ્રવૃત્તિ તરફ જઈએ આપેલા વાક્યોને વાંચો અને તેવા અર્થવાળી પંક્તિ તમારે શોધીને લખવાની છે તો પ્રશ્ન નંબર એક છે ચિત્ર દોરાઈ જતા રામુએ ચિત્રનો સામાન ભેગો કરી લીધો તો પંક્તિ આ રીતે છે ચિત્ર રૂડું ત્યાં એણે કીધું અહ સાંજનું ઘેરી લીધું પીછી મૂકી દઈ બાજુએ કામ બધું સંકોરી લીધું બીજો બીજું છે રામુએ ચાંદા અને તારા જોઈ તેમાંથી પીછીના ચમકારા કર્યા તો પંક્તિ આ રીતે છે ત્યાં તો દીઠો ચાંદલિયો અને દીઠા ટમટમતા તારા રામુએ પાછા પીછીથી રે ચમકારા હવે આપણે ત્રીજું જોઈએ રામુએ શ્યામ રંગથી મનમાં હતું તેવું આકાશ ચિતર્યું તો પંક્તિ છે રામુ એ લઈ રંગ શામ ને આભ દીધું ઢબુરી નંબર ચાર જોઈએ સવાર પડતા આકાશમાં પંખીઓનો અવાજ સંભળાવવા લાગ્યો તો આપણે પંક્તિ આ રીતે છે ત્યાં જ પડી ગઈ સવાર આભનું ચિત્ર ગયું બદલાઈ પંખી કલરવ કરતા ગાતા તે જ ગયું પથરાઈ હવે આપણે પાંચમું જોઈએ આકાશ અને રંગો જોઈને રામું કંઈક નવું ચિત્ર દોરવા લાગ્યો તો કાવ્યમાંથી પંક્તિ આ રીતે આપણે શોધીએ છીએ ઘડીક વાર એ રંગે જુએ ને ઘડીક જુએ આકાશ પડમાં પીછી બોડીને એ કાંઈક ચિતરતો ખાસ બરાબર તો બાલમિત્રો આ રીતે તમારે પંક્તિ શોધીને લખવાની છે હવે બાલમિત્રો અહીંયા આપણે આગળની પ્રવૃત્તિમાં જોઈએ તો પહેલાં શું કર્યું અને પછી શું કર્યું એ વાક્યને સવારથી સાંજના ક્રમમાં અહીંયા ગોઠવવાનું છે બરાબર તો આપણે અહીંયા ગોઠવી દઈએ અહીંયા બાળ મિત્રો અહીંયા આપ્યું છે ચા નાસ્તો કર્યો મામા સપનામાં આવ્યા દાંત સાફ કર્યા ગણવેશ પરીને તૈયાર થયા ગૃહકાર્ય કર્યું સ્નાન કર્યું ભાષાનો તાસ આવ્યો દાદીમાએ વાર્તા કહી મિત્રો સાથે રમત રમ્યા પ્રાર્થના સભામાં રજૂઆત કરી અહીંયા બાળમિત્રો જે વાક્યનો ક્રમ છે એ આડાઅવડે છે એને આપણે ક્રમમાં આ રીતે ગોઠવી શકાય તમે લખો બાળમિત્રો તો સુંદર અક્ષરે લખજો હા હવે છે નંબર એક પહેલું દાંત સાફ કર્યા બે સ્નાન કર્યું ત્રણ નાસ્તો કર્યો ચાર કાર્ય કર્યું પાંચ ગણવેશ પહેરીને તૈયાર થયા છ પ્રાર્થના સભામાં રજૂઆત કરી સાત ભાષાનો તાસ આવ્યો આઠ મિત્રો સાથે રમત રમ્યા નવ દાદીમાએ વાર્તા કહી અને દસ ચાંદામામાં સપનામાં આવ્યા બરાબર બાળમિત્રો આ રીતે આપણે ક્રમમાં ગોઠવી શકાય હવે બાળમિત્રો કોણ શું કરે છે તે જુઓ અને બોલવાનું છે બરાબર ક્રિયાઓ જે છે ચિઠ્ઠીઓ બનાવીને એક બોક્સમાં મૂકવાની જમીન એટલે કે ભોંયતળિયા પર ત્રણ વર્તુળ દોરવાના છે બરાબર એમાં ગઈકાલ આજ અને આવતીકાલ રવિવાર સોમવાર અને મંગળવાર હવે વિદ્યાર્થીઓએ ચિઠ્ઠી ઉપાડીને ક્રિયા કરવાનું કહેવાનું છે અહીંયા ઉદાહરણ આપ્યું છે જોઈ લઈએ આપણે નૈના ચિઠ્ઠી ઉપાડે તેની ચિઠ્ઠીમાં હસો એવી ક્રિયા કરવાનું આવે છે નૈના ખડખડાટ હસે છે ત્યારબાદ નેનાને આજના વર્તુળમાં ઊભી રાખી વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછો નેના આજે શું કરે છે તો વિદ્યાર્થીઓએ ઉત્તર આપવાની તક આપો જેમ કે આજે નેના હસે છે એ રીતે વર્તુળ બદલી વાક્ય બોલવાનું કહેવાનું છે ગઈકાલે નેના હસતી હતી આવતીકાલે નેના હસશે બરાબર તો બાળ મિત્રો આ રીતે તમે રમત રમો તો તમને ખૂબ મજા આવશે અને રમત રમતમાં તમે શીખી પણ જશો હવે એ આગળ જોઈએ કોણ શું શું કરતું હતું એ બોલવાનું છે અને અહીંયા લખવાનું છે અહીંયા ઉદાહરણ આપ્યું છે દિવ્યા શું કરતી હતી તો દિવ્યા દોડતી હતી પ્રશ્ન છે અને એનો જવાબ તમારે આપવાનો છે એમાં એક મહેશ શું કરતો હતો મહેશ લખતો હતો બે છોકરીઓ શું કરતી હતી છોકરીઓ દોરડા કૂદતી હતી ત્રણ જીત શું કરતો હતો તો જીત વાંચતો હતો ચાર રીંકુ શું કરતી હતી તો રીંકુ ટીવી જોતી હતી પાંચ ફોરમ શું કરતી હતી તો ફોરમ રસોઈ કરતી હતી હવે બાલમિત્રો વાક્યો વાંચવાના છે અને એને જુદા પાડવાના છે વાક્ય વાંચો પહેલાં થયું તેની નીચે સીધી લીટી અને પછી થયું તેની નીચે સર્પાકાર લીટી દોરવાની છે બરાબર તો પહેલાં થયું નીચે સીધી લીટી હા વિરાટે બૂટ પહેર્યા હવે એ નિશાળે જવા સેડી ઉતરે છે નંબર બે ધૂળમાં રમતી હતી એ ધૂળમાં રમતી હતી કારણ કે વિરાજ હાથ ધુવે છે ત્રણ તેને ભૂખ લાગી હતી કેમ કે નીલા સફરજન ખાય છે ચાર રૂબીનાએ બહાર ખાધું હતું એટલે એને પેટમાં દુખે છે પાંચ મારી પાસે ચાર પેન હતી અને આનંદે મને એક પેન આપી છ સાયકલમાં પંચર પડ્યું માટે હું ચાલું છું અને સાત કાલે રવિવાર હતો એટલે સરલા આજે દવાખાને જાય છે બરાબર બાળમિત્રો આ રીતે તમારે નિશાની કરવાની છે હવે આપણે નીચે આપેલા વાક્યોને ગઈકાલ આજ અને આવતીકાલના ખાનામાં મૂકવાના છે બાલમિત્રો તો તમે જોઈ શકો છો અહીંયા આઠ વાક્યો છે આશા પુસ્તક વાંચશે સંજય શાળાએ જાય છે નીલોફર શાંત બેઠી હતી પ્રીતિ પાણી ભરે છે કાજલ દોડશે વિશાલ રમતો હતો ગૌરવ આનંદ ગયો હતો અને હું લખું છું આ આઠ વાક્યોને બાળમિત્રો આપણે ગઈકાલ આજ અને આવતીકાલના ખાનામાં મૂકવાના છે તો આ રીતે અહીંયા મૂકી શકાય રવિવાર એટલે આજ બરાબર ગઈકાલ એટલે શનિવાર અને આવતીકાલ એટલે સોમવાર ઉદાહરણ આપ્યું છે આંસી પુસ્તક વાંચે છે આંસી પુસ્તક વાંચતી હતી અને આંસી પુસ્તક વાંચશે આ રીતે આપણે આજ ગઈકાલ અને આવતીકાલને લગતા વાક્યો બનાવવાના છે નંબર એક સંજય શાળાએ જાય છે સંજય શાળાએ જતો હતો સંજય શાળાએ જશે નંબર બે નીલોફર શાંત બેઠી છે નીલોફર શાંત બેઠી હતી નીલોફર શાંત બેસશે ત્રણ પ્રીતિ પાણી ભરે છે પ્રીતિ પાણી ભરતી હતી પ્રીતિ પાણી ભરશે ચાર કાજલ દોડે છે કાજલ દોડતી હતી કાજલ દોડશે પાંચ વિશાલ રમે છે વિશાલ રમતો હતો વિશાલ રમશે છ ગૌરવ આણંદ જાય છે ગૌરવ આનંદ ગયો હતો ગૌરવ આનંદ જશે છ હું લખું છું હું લખતો હતો અને હું લખીશ આ રીતે બાળ મિત્રો તમારે વાક્ય લખવાના છે હવે બાલમિત્રો કૌશમાં આપેલી ક્રિયાનો ઉપયોગ કરી અને ખાલી જગ્યા પૂરવાની છે બરાબર અહીંયા નંબર એક આપણે જોઈએ હું સવારે વહેલી ઉઠી ત્યારે મારા રૂમમાં ચકલી ચીંચી કરતી હતી અત્યારે તે આંગણામાં ચીંચી કરે છે બે ગઈકાલે ઝાડ પર વાંદરાભાઈ ગીત ગાતા હતા આજે ઘરના છાપરા પર ગીત ગાય છે ત્રણ રુદ્રે ગઈકાલે લગ્નમાં પૂરી ખાધી હતી આજે શાળામાં પણ તે પૂરી ખાય છે ચાર અંકિત રજાઓમાં અમદાવાદ ગયો હતો અત્યારે તે નડિયાદ જાય છે પાંચ જાવેદે બાગમાં ફૂલ છોડ રોપ્યા હતા આજે તે તુલસીનો છોડ રોપે છે બરાબર હવે બાળમિત્રો તમે જોઈ શકો છો આપેલા અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જોવાનું છે આ રા ત કા ડી ને દી ન પ્ર કા શ ભ રે લો છે માં ઘ તો રંગ ગો નો મે અને અડો અહીંયા અક્ષર આપેલા છે અને એની નીચે ચિત્ર દોર્યું છે હવે બાળ મિત્રો તમારે ચિત્ર પરથી અક્ષર બનાવવાના છે બરાબર ને તો આપણે જોઈએ અહીંયા હા અહીંયા તમને ચિત્ર આપ્યું છે ને તો એના પરથી અહીંયા તમારે ઉપરના અક્ષર જોવાના છે અને પછી તમારે જવાબ લખવાનો છે તો આપણે જોઈએ પ્રથમમાં આકાશ બે તો દિન ત્રણ તો મામા ચાર તો રેત પાંચ તો રંગો છ તો મેળો સાત તો ઘરે આઠ મારા નવ માળો દસ કાળી અગિયાર આશ અને બાર રેલો હવે અહીંયા બાલમિત્રો કાળી આશ અને રેલો અહીંયા તમે તમારી જાતે ચિત્ર દોરી દેજો બરાબર હવે બાલમિત્રો આપણે ચિત્ર પરથી શબ્દ બનાવ્યા હવે આપણે ચિત્ર પરથી વાક્ય બનાવવાનું છે બરાબર ને તો અહીંયા તમે જોઈ શકો છો બાલમિત્રો અલગ અલગ ચિત્રો આપે છે અને આપણે શરૂઆતમાં જોયું એમાં તમારે જોઈ અને વાક્ય બનાવવાનું છે તો પ્રથમમાં વાક્ય આ રીતે બને છે મારા ઘરે રંગો છે નંબર બે આ રાત કાળી છે નંબર ત્રણ અહ તો રંગોનો મેળો છે નંબર ચાર દિન પ્રકાશ ભરેલો છે નંબર પાંચ દિનેશને પ્રકાશ મામા ઘરે છે બરાબર હવે બાલમિત્રો તમારે મોટેથી ગાવાનું છે બરાબર ને મામા કેવા શાણા ચૂંચું કરતા ગાય મીની પાસે આવે ત્યાં તો દરમાં પેશી જાય બરાબર આ તમારી ગાજો બાલમિત્રો મજા આવશે હજુ પણ આપણે જોઈએ આગળ હાથી જેવા ભાઈ હાથી બરાબર ને બાલમિત્રો સરસ મજાનું છે અહીંયા હાથી જેવા લાયા લઈ હિપ્પો પાણીમાં આવે દોડતો આવે ત્યારે એ તો પહાડ સરખો લાગે સસલાભાઈ કહેવાતા બીકણ કતરી ખાયે પાન ઉંદરભાઈના મામા એ તો એમને બોલાધાન બરાબર તો બાળ મિત્રો આ રીતે તમે અહીંયા સરસ મજાનું આ ગીત ગાશો તમને મજા આવશે બાળ મિત્રો હવે તમે ભણતા ભણતા થાકી ગયા હશો ને તો ચાલો આપણે થોડું હસી પણ લઈએ બરાબર ને તમને મજા આવશે આપણે સરસ મજાનો એક જોક્સ છે એ આપણે અહીંયા જોઈ લઈએ પોલીસ કહે તું ક્યારેય જેલમાં ગયો છે ગુનેગાર રડતાં રડતા ના સાહેબ કદી નહીં પોલીસ કહે એમાં રડે છે શું હમણાં જ મોકલી આપું વાર મિત્રો મજા ને અહીંયા પેલો તો ગુનેગારને જેલમાં નહોતું જવું ને પણ છતાં પોલીસ એને મોકલી દીધો કે ભાઈ તું રડીશ નહીં તને હું જેલમાં મોકલી દઉં છું બાળમિત્રો આ રીતે જ તમે તમારા મિત્રોને નાના નાના ટૂંચકા કહી સંભળાવો અને મજા કરજો હવે બાળમિત્રો અહીંયા આપણે જોઈએ પંદર દિવસ વધતો જાય પંદર દિવસ ઘટતો જાય સૂરજની તો લઈને સહાય અજવાડા પાથરતો જાય બાળમિત્રો શું છે તમે તપાસ કરજો હા આનો જવાબ તમારે આપવાનો છે અને તમને જવાબ આવડી જાય તો નીચે મારી ચેનલમાં કોમેન્ટ બોક્સમાં તમે કોમેન્ટ કરજો આગળ જોઈએ હવા કરતા હલકો છો રંગે બહુ રૂપાડો છો થોડું ખાવ તો ધરાઈ જાઓ ઝાજુ ખાવ તો ફાટી જાઓ બાળમિત્રો આનો જવાબ શું છે મને તો ખબર નથી બરાબર ને તો તમે બાળ મિત્રોનો જવાબ આપજો કોમેન્ટ બોક્સમાં લખીને બરાબર તો બાળમિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું બરાબર આપણે જે પાઠ શીખીએ છીએ પાઠ નંબર આઠ કીડી હતી કે હાથી હશે એનો આપણે ભાગ બેનો વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ અને આ સાથે આપણે સમગ્ર પાઠની સમજૂતી કે ચર્ચા પૂર્ણ કરીએ છીએ બાલ મિત્રો જો આપને મારો વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને મેં છેલ્લે વાત કરીને કે નીચે તમે કોમેન્ટ બોક્સમાં આપેલા બે ઉખાણાના જવાબ પણ તમે આપી શકો છો તો બાલમિત્રો અહીંયા મારો વિડીયો પૂર્ણ કરો છું ફરી વખત આપણે આગળના પાઠમાં મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આવજો દોસ્તો આવજો બાલમિત્રો